नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय विज्ञान एकम त्रीजो पाठ रेशा थी कापड़ सुधीनी बात करता था। तो हवे आपणे कापड़नी विविधता जोई हती कि कापड़ कई कई प्रकारना होय छे, पछी कापड़ कई रीते बने छे। हवे आजे आपणे वात करशुं रेशानी। रेशा हवे एक प्रवृत्ति छे जे तमे तमारा घरे पण करी शको छो। सुतराव कापड़मांथी एक तांतड़ो बहार काढो। आ तांतड़ाना टुकड़ाने टेबल पर मूको। हवे तांतड़ाना एक छेड़ाने तमारा अंगूठा वड़े दबावो। आकृति 3.4। हवे तमे जोई शको छो आकृतिमां ए रीते तमे तमारा घरे पण करी शको छो कि सुतराव कापड़ लेवानुं, एनो एक तांतड़ो बहार काढवानो। तांतड़ो बहार काढी अने शुं करवानुं छे કે એ જે તાંતણો બહાર કાઢ્યો છે એને ટેબલ ઉપર મૂકવાનો છે, અને ટેબલ ઉપર મૂકી તાંતણાને એક છેડાએ અંગૂઠાથી દબાવવાનું છે અને બીજા છેડાએ તાંતણાનું વિભાજન કર ખુલવાનો છે છેડો। તો તમે જ્યારે આવી રીતે ટેબલ ઉપર રાખી અને એક છેડો તમે દબાવશો અંગૂઠાથી, તો તમે બીજી 3.5 આકૃતિમાં આવી રીતે તમે જે સુતરાઉ કાપડનો ટુકડો લીધો છે એના તમે એક છેડેથી આવું આવી રીતના સૂતરની વિભાજિત શેર જોવા મળશે। એટલે કે જે સૂતરનો જે ટુકડો હતો, સુતરાઉ કાપડનો એક તાંતણો કાઢ્યો હતો, એ તાંતણામાંથી આવી દોરાની શેરો નીકળવા મળશે। તો એટલે કે જે તાંતણો એક તાંતણો આખો વણેલો ગૂંથાયેલો તાંતણો હતો, એનામાં શું થઈ જશે, અલગ અલગ દોરામાં વિભાજન થઈ જશે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો। શું તમે એ જોયું કે આ બીજા છેડે તાંતણો પાતળા તાંતણાઓમાં વહેંચાઈ જાય છે? હવે મેં તમને કીધું એ રીતના કે જે સુતરાઉ કાપડનો એક તાંતણો કાઢ્યો હતો એને ટેબલ ઉપર એક સાઈડ દબાવવાનો છે, બીજી સાઈડથી આપણે નખ વડે ઘસવાનો છે। તો નખ વડે જ્યારે આપણે ઘસવું એને, તો શું થશે, નખ વડે ઘસવું એટલે કે જે એક તાંતણો જે દોરાનો તાંતણો છે એ છૂટા છૂટા દોરામાં વિભાજિત થશે। કઈ રીતે? છૂટા છૂટા દોરામાં વિભાજિત થશે। આ તમે પ્રવૃત્તિ તમારા ઘરે પણ કરી શકો છો, અથવા ક્યારેક કોઈ કાપડ હોય, નવું કાપડ હોય ત્યારે આપણા મમ્મી કે કોઈ દાદી છે એ શું કરતા હશે, એની ઓટ, એટલે આપણે એમ કહીએ છીએ ઓટ વાળીએ છીએ, એટલે કે સાઈડની અંડી વાળીએ છીએ। શું કામ અંડી વાળીએ છીએ? તો કે જે કાપડના જે દોરા છે, જે એક એક તાંતણા ભેગા થઈને જે કાપડ બનાવે છે, અથવા એક એક દોરો ભેગો થઈને જે તાંતણો બનાવે છે અને તાંતણા ભેગા થઈને જે કાપડ બનાવે છે, એનામાંથી કોઈ દોરો કે તાંતણો છૂટી જાય નહીં, એટલે કે એ જે કાપડ છે એ વિખાઈ જાય નહીં। પછી છે, જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે। ઘણીવાર દોરાનો છેડો થોડાક પાતળા તાંતણામાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે। પાતળા તાંતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને રેશા કહે છે। હવે બીજો છે, આ પણ તમે તમારા ઘરે કરી શકો છો, અને કોઈ કે સોયમાં દોરો પૂરવ્યો હશે તો એને ખ્યાલ પણ હશે કે ક્યારેક દોરો જલ્દીથી પૂરવાતો નથી। દોરો છે એ જુદા જુદા નાનકડા તાંતણામાં, એટલે કે જે દોરાનો જે એક દોરો હશે જે આખો ગૂંથાયેલો હશે, એ ક્યારેક ખુલ્લી જાય છે, એટલે નાનકડા નાનકડા દોરા છૂટા થઈ જાય છે, તો ત્યારે જલ્દીથી સોયમાં પૂરી શકાતા નથી। તો જે આપણને પાતળા તાંતણા દેખાય છે એ શેના બનેલા હશે? પાતળા તાંતણા છે ને આપણે રેસા કહીશું। શું કહીશું? રેસા, કે જે આખા દોરામાંથી જે પાતળા તાંતણા ભેગા થઈને જે દોરો બનાવે છે એને કહેવાશે રેસા। હવે કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેશામાંથી બને છે। આ રેશા ક્યાંથી આવે છે? હવે કાપડ છે એ તાંતણામાંથી બને છે, બધા તાંતણા ભેગા થઈ અને કાપડ બનાવે, મેં તમને પહેલાં પણ કીધું। અને તાંતણા શેનામાંથી બને છે? રેશામાંથી બને છે, બધા નાનકડા નાનકડા રેશા ભેગા થઈ અને તાંતણા બનાવે, અને તાંતણું ભેગા તાંતણા ભેગા થઈને શું બનાવે? કાપડ બનાવે। હવે આપણને વિચાર આવે કે આ રેસા ક્યાંથી આવે, એટલે કે જે છૂટા છૂટા દોરા હતા, જે તાંતણા રેસા જે છૂટા છૂટા દોરા હતા એ ક્યાંથી આવ્યા હશે? તો સૂતર, સણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, તેને કુદરતી રેસા કહે છે। હવે રેસાના પણ બે પ્રકાર છે, એક કુદરતી રેસા અને કૃત્રિમ રેસા। કુદરતી આપણને નામ ઉપરથી ખબર, કુદરતી એટલે જે કુદરતમાંથી વસ્તુ મળે છે એનામાંથી બનતા રેસાને કુદરતી રેસા રેસા કહેવાશે, અને કૃત્રિમ રેસા કે જે માનવ નિર્મિત રેસા હશે તેને શું કહેવાશે? કૃત્રિમ રેસા।
હવે કુદરતી રેસા કયા છે? તો કુદરતી રેસામાં પણ બે પ્રકાર છે, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા. વનસ્પતિમાંથી જે રેસા મળે છે એને વાનસ્પતિક રેસા કહેવાશે, અને જે પ્રાણીઓમાંથી રેસા મળે છે એને કહેવાશે પ્રાણીજ રેસા. હવે કયા કયા છે એ હું તમને ઉદાહરણથી કહું. સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે. સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે. સૂતર એટલે કપાસ, જે આપણે વાડીમાં કપાસ વાવીએ છીએ એનામાંથી એના ઉપર જે પ્રકાશ અલાવ કપાસની પ્રક્રિયા કરી અને તાંતણામાં છૂટો પાડવામાં આવે છે, અને એ છૂટો પાડેલો તાંતણા છે એનામાંથી કાપડ બનાવવામાં આવે છે. શણ, તો શણ કયું હશે? તો નારિયેળના ઉપરના જે નારિયેળના છિલકા હોય ને, નારિયેળના છિલકા એ શણ, એ એક શણ એક છોડ જ છે, એનામાંથી એવા તાંતણા કાઢી અને ક્ષણ બનાવવા આવે. શણમાંથી શું શું બને? તો આપણે કહીએ કે કંતાનના કોથળા છે, એવા બધા શણમાંથી બને છે. તો વનસ્પતિમાંથી મળતા રેશાના ઉદાહરણમાં કયા બે આવશે? સૂતર અને શણ. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. હવે પ્રાણીમાંથી રેસા કયા મળે છે? ઊન અને રેશમ. તો ઊન આપણને શેમાંથી મળશે? તો તમે મને કહી શકશો કે ઘેટામાંથી મળે, બકરીમાંથી મળે, સંસલામાંથી મળે, યાકમાંથી મળે, ઊંટમાંથી મળે. પછી એવા આ બધા જે પ્રાણીઓ છે એનામાંથી જેની વધારે પડતી રૂંવાટી હશે એનામાંથી શું મેળવવામાં આવે છે? ઊન. ઊન મેળવી અને એના ઉપર રાસાયણિક બધી પ્રક્રિયાઓ કરી અને એને અલગ અલગ પ્રકારના ઊનમાં વહેંચવામાં આવે છે અને એનામાંથી વસ્ત્રો બનાવવામાં આવે છે. ઊન એટલે આપણને ખ્યાલ આવી જાય કે ઊનમાંથી ગરમ કપડાં જ બનતા હશે. પછી છે રેશમ. તો રેશમ ક્યાંથી મેળવવામાં આવતું હશે? તો રેશમના કીડાના કોશેટામાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. રેશમ ક્યાંથી મેળવવામાં આવશે? તો રેશમનું ઝાડ હોય એનામાં કોશેટો નામના કીડાને ઉછેરવામાં આવે છે અને એના જે રેસા હશે, જેના તાંતણા હશે, એનામાંથી રેશમ મેળવવામાં આવે છે. હવે તમને ખબર પડી કે કુદરતી રેસા અને રેસાના બે પ્રકાર, કુદરતી રેસા અને કૃત્રિમ રેસા. તો કુદરતી રેસામાં કયા? તો કુદરતી રેસાના બે પ્રકાર, વનસ્પતિ રેસા અને પ્રાણી રેસા. વનસ્પતિમાં કયા પ્રકારના રેસા આવશે? સૂતર અને શણ. પછી કુદરતી પ્રાણી રેસામાં કયા આવશે? ઊન અને રેશમ. આ આપણે કુદરતી રેસાની વાત કરી. કૃત્રિમ રેસાની વાત આપણે જેમ ભણતા જશું એમ તમને હું આગળ સમજાવતી જઈશ. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી જ રેસા ઉપલબ્ધ હતા. છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા. હવે હજારો વર્ષ પહેલાં તો કેનો ઉપયોગ જ થતો? ફક્ત કાપડ બનાવવા માટે કુદરતી રેસાનો જ ઉપયોગ થતો. એમાં વનસ્પતિ રેસા અને પ્રાણી રેસામાંથી જે ચાર રેસા મળે છે એનો જ ઉપયોગ કરવામાં આવતો. પણ 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા. હવે આવા રેસાને શું કહેવાશે? સિન્થેટિક રેસા અથવા કૃત્રિમ રેસા, કે જે માનવ સર્જિત રેસા છે, જે રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને રેસા બનાવવામાં આવે છે એવા રેસાને કહેવાશે સિન્થેટિક રેસા અથવા કૃત્રિમ રેસા. સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ છે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. કુદરતી રેસાના બે પ્રકાર હતા, વનસ્પતિ અને પ્રાણી. વનસ્પતિ રેસામાં કયા આવશે? સૂતર અને શણ. પ્રાણીમાં કયા આવશે? ઊન અને રેશમ. હવે સિન્થેટિક રેસામાં કયા આવશે એના ઉદાહરણ કયા છે? પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. હવે આનું જે આ ઉદાહરણ છે, હવે ક્યાં ક્યાં વપરાય છે, કઈ રીતે વપરાય છે એ આપણે આગળ ભણશું. હવે અહીંયા એક બૂજોને વિચાર આવે છે કે બૂજોએ મ્યુઝિયમમાં અહીંયા દેખાડી છે તેવી વસ્તુઓ જોઈ છે અને યોદ્ધાઓ પહેરતા હતા. તેને જાણવું છે કે શું તે પણ કોઈ પ્રકારના રેસામાંથી બનાવાય છે કે કેમ. હવે હું તમને કહું કે આ તમને જે દેખાય છે ને એ બૂજોને વિચાર આવે છે ને મ્યુઝિયમમાં જોયું આવું, તો આ તો યોદ્ધાઓ પહેરતા કે જે યુદ્ધ કરવા જતા, રણમાં જે યુદ્ધ કરવા જાય ત્યારે આ સુરક્ષા કવચ જેવું આપણે એને કહીએ છીએ એ પહેરતા. તો એ શેનું હશે? સૂત્રાઓમાંથી તો નહીં બને.
એને રક્ષણ કરવા માટે એ સુતરાઉ કાપડમાંથી તો નહીં બનતા હોય ને, તો એ શેનામાંથી બનતું હશે ને એ કયા પ્રકારના રેસા હશે એમ બુઝોને વિચાર આવે છે. તો હવે આપણે એ પણ કહી શકીએ છીએ કે આ સુતરાઉ કાપડમાંથી ન બનતા હોય, આ શેનામાંથી બનતા હશે. જે કૃત્રિમ રેસા છે, જે સિન્થેટિક રેસા છે, તો એ શેનામાંથી બનતા હશે? પોલિએસ્ટર હશે, નાયલોન હશે, અને એક્રેલિક ભેગું કરી અને બનાવતા હશે કે જેથી યુદ્ધમાં જે યોદ્ધાઓ લડવા જાય એને સામે બંદૂકની ગોળી કે ભાલા કે જે તલવાર છે એનાથી જે લડાઈ કરતા હોય ત્યારે એની સુરક્ષા કરે. સુતરાઉ હોય, સુતરાઉ તો કેવું હોય, પાતળું હોય, અને આ લોખંડ કે અંદર એવા નાયલોન કે પોલિએસ્ટર કે એક્રેલિકનો મિક્સ કરે એટલે કે એને જલ્દી સુધી કાંઈ વાગે નહીં. અહીંયા રેસામાં તમને ખબર પડી વિદ્યાર્થી મિત્રો, રેસા કયા કયા પ્રકારના, કેટલા પ્રકારના હોય છે, કયા કયા હોય છે, એના ઉદાહરણ શું પડીને વિદ્યાર્થી મિત્રો ખબર તમને? આવજો વિદ્યાર્થી મિત્રો.